દિલ્હીના લોકો કોક ન કોઈ કારણસર એ મારાથી અગેન્સ્ટમાં ચાલે છે. આવા લોકો મારા વિરુદ્ધમાં હંમેશા સીઆર પાટીલને પ્રદેશના કેટલાક મહાનુભાવને ગેરમાર્ગે દોરે છે. સરકાર ને મારા માટે 2024ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા છે કે કેટલાક નેતાઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષને તેઓ વિરુદ્ધ ગેરમાર્ગે દોરતા હોવાની તેઓએ વાત કરી હતી. 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકારણમાં હાલ ગરમાવો વધ્યો છે. નેતાઓ કેટલાક પાર્ટી છોડીને અન્ય પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, તેવામાં આજરોજ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, જેમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ કોઈ કારણોસર વોકઆઉટ કર્યું હતું, જે મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ચૂપ્પી તોડી છે. તેઓએ ભાજપના હોદ્દેદારો સામે રોષ વ્યક્ત કર્યા જણાવ્યું છે કે હું સાચો છું, જો નહીં બોલું તો આ લોકો મારા વિશે વધુ ઝેર પ્રદેશ કક્ષાએ ભરશે. આવનારી લોકસભામાં ટિકિટ મળે કે ન મળે એનાથી મને કોઈ નિસ્બત નથી, પણ હું પ્રજા માટે પહેલા પણ ઊભો હતો અને આગળ પણ ઊભો રહીશ, તેવું મનસુખભાઈ વસાવાએ જણાવ્યું છે. ઉપરાંત મનસુખભાઈ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લાના સ્થાનિક નેતાઓ સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું છે કે તે લોકોને ફક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મારા વિશે ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. આ ટોળકીના લોકો મને બદનામ કરવાનું કાવતરું રચી રહ્યા છે, તેવું કહી તેઓએ નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સુગર ફેક્ટરીના ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ એવા ઘનશ્યામભાઈ પટેલ સહિતના ભરૂચ જિલ્લાના બે નેતાઓ સામે સીધા આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે. પાર્લામેન્ટરી બોર્ડમાં મેં વોકઆઉટ નથી કર્યો. ભરૂચ જિલ્લાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિવિધ સમિતિની એ રચનાની પ્રક્રિયા પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ચાલતી હતી. એ દરમિયાન મેં એવા સૂચનો કેટલા કર્યા, ખાસ કરીને વાલ્યા ઝઘડ્યા નેતૃત્વમાં, કે ત્યાં એવા પ્રમુખ હોવા જોઈએ કે એવા લોકોને પદ જવાબદારી આપવી જોઈએ કે જે સરકારી ગ્રાન્ટોનો સદુપયોગ કરે અને કેટલાક એ વિસ્તારની અંદર ખાણ ઉદ્યોગ આવેલા છે, રીતિ વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે, જગડે જે બીઆઈડી છે, તો આમાં કોઈ સેટિંગવાળા ન હોવા જોઈએ ને. સરકાર પારદર્શક વહેક કરી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ પારદર્શક વહેકમાં ખૂબ ભાર આપે છે. એ જ પ્રકારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સમગ્ર ગુજરાતમાં બહુ પ્રભાવશાળી પારદર્શક વહીટ આપી રહ્યા છે. તો એને સરકારી ગ્રાન્ટો કરોડો રૂપિયામાં આવે છે. આદિવાસી ગ્રાન્ટ પણ, ટ્રાઇબલની ગ્રાન્ટ પણ કરોડો રૂપિયા આવે છે. તો આ બધી ગ્રાન્ટોનો સદુપયોગ કરી શકે અને સરકારના નાણા પ્રજા સુધી પહોંચાડી શકે એવા લોકોને જવાબદારી મળવી જોઈએ. આ બાબતે મારી રજૂઆત હતી. લોકોએ માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને ક્યાંક ગેરસમજ મારા માટે ઊભી કરી હશે. સી આર પાટીલ સાહેબનો હું ખરેખર ખૂબ સન્માન કરું છું. તેઓએ એક સંગઠન ગુજરાતમાં એ રીતના ઉભું કર્યું છે કે જે ભૂતકાળમાં કોઈ નથી કર્યું, ભવિષ્યમાં કોઈ કરી નહીં શકે એ પ્રકારનું તેમનો સંગઠન પ્રેજ પ્રમુખ સુધી એમને સંગઠન ઉભું કર્યું છે. એટલે મારા માટે તેઓ સન્માનીય છે. પરંતુ કેટલાક લોકો જે મારા ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકો કોઈક ન કોઈક કારણસર એ મારાથી અગેન્સ્ટમાં ચાલે છે. આવા લોકો મારા વિરુદ્ધમાં હંમેશા સી આર પાટીલને પ્રદેશના કેટલાક મહાનુભાવને ગેરમાર્ગે દોરે છે. સરકારને મારા માટે કેટલીક ગેરસમજ ઊભી કરે છે. ક્યાંક સરકારના પ્રશ્નો, પ્રજાના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂઆત કરતો હોય તો સરકાર વિરુદ્ધની વાત કરે કે મનસુખભાઈ સરકાર વિરુદ્ધનો સ્ટેટમેન્ટ આપે છે. મારે તો પ્રજાના પ્રશ્નો છે, સ્વાભાવિક છે, એને હાઇલાઇટ કરવા પડે. પાર્ટીમાં પણ કેટલીક સિદ્ધાંત ને મૂલ્ય આધારિત રીતને ચાલતી વ્યક્તિઓ એવા ના હોય તો તેમને કેટલાક અધર્સ પાર્ટીમાંથી આવ્યા ના હોય તો તેમના માટે પણ મારે ક્યાંક કેવું પડે. તો આને આ કેટલાક એવા લોકો જે તત્વો છે કે એને પ્રદેશ નેતૃત્વમાં મારી કોઈ ને કોઈ પ્રકારની ખોટી રજૂઆત કરે છે, મને ખોટી રીતના ચિતરવામાં આવે છે. એમાં મેં સીધો આક્ષેપ કરું ઘનશ્યામભાઈ પટેલ કે જે ઘનશ્યામભાઈ સુગર ફેક્ટરીના ચેરમેન છે, દૂધ ધારાને પણ ચેરમેન છે, પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે. એ પાર્ટીના પ્રમુખ કરતા એ પોતાના સહકારી ક્ષેત્ર ને કેમ કરીને મજબૂત કરવું, એ જ હંમેશા પાર્ટીના ઓથણ જે કરી રહ્યા. બીજા દર્શનાબેન દેશમુખ અહીંયા રાજપીપળાના ધારાસભ્ય છે,
કે જેનો સંગઠનમાં કોઈ રોલ નહોતો, એ વિધાનસભામાં અગાઉ ભાજપની સામે ઊભા હતા અને એ બાટલોના નિશાન પર 700 મત થયા હતા. એના વિસ્તારમાં એક કોર્પોરેટર પણ એ ચૂંટાઈ નથી શકતા, એને પાર્ટી ટિકિટ આપે એને કોઈ વાંધો નહીં, મેં મારા દમ પર એને જીતાડી છે. આજે એ કોક નો કોક કારણસર મારા વિરુદ્ધમાં ઘનશ્યામભાઈ સાથે મળી અને પ્રદેશમાં ખોટી રજૂઆત કરી છે. અને કોંગ્રેસના પ્રદેશના નેતા હરેશભાઈ વસાવાને જોડવાની વાત થઈ. મારે એક જ સવાલ હતો કે તમે પ્રદેશના કોંગ્રેસના નેતા હરેશ વસાવાને જોડો છો ને, ગયા વખતે વિધાનસભા ભાજપની સામે લડ્યો છે, તો એને જોડે એના કરતા હર્ષદ વસાવા જે ભાજપનો માણસ છે એને જોડવા તમને શું વાંધો છે? નતી ઈચ્છતા દર્શનાબેન દેશમુખ કે નતો ઈચ્છતા ઘનશ્યામભાઈ પટેલ? એને સ્વાભાવિક નારાજગી ને એ મેં એને રોક્યો આવત. મેં હર્ષદ વસાવાને લેવાની વાત કરી છે, હરેશ વસાવાને પણ જોડવામાં મેં ના પાડી નથી. હરેશને જોડતા હોય તો વેલકમ હું કરું છું, પણ સાથે હર્ષદને પણ જોડો. અમુક છે રીતેશ ત્યાંના ધારાસભ્ય છે, એમની જૂની મિત્રતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે. એ લોકો ચૈતર વસાવાને ભાજપમાં જોડવા માટે અવારનવાર સીઆર પાટી પાસે લઈ ગયા છે, કમલમમાં લઈ ગયા છે, સુરત પ્રદેશ પ્રમુખ નિવાસસ્થાને લઈ ગયા છે. અને મેં પ્રદેશને એ જ મારી વાત કહેવાની કે કંઈક કીધું કે તમે આ લોકોને જોડો, એની સાથે મને કોઈ જ વાંધો નથી. હરેશને જોડો કોંગ્રેસના નેતાને કે પછી ચૈતનને જોડો ધારાસભ્ય ડેડિયા, એને મને કોઈ વાંધો નથી, પણ નીચે અમારી સાથે પરામર્શ તો કરો, અમારી સાથે પરામર્શ કર્યા કરો આ લોકો ઉપર આવે. એમાં મેં મારી વાત મૂકી છે, મૂકી હતી, અને ક્યાંક ને ક્યાંક કોઈ કારણસર આજે મેં જે કીધું ઉલ્લેખ કર્યો, દર્શના દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ, રીતેશ વસાવા ધારાસભ્ય ઝઘડિયા, એ પ્રકાશ દેસાઈ ત્યાંનો ઝઘડિયાનો ઉપપ્રમુખ, આ લોકો ત્યાં એવું બ્રીફિંગ કરે છે કે આ લોકોને આવું છે, પણ મનસુખભાઈ વસાવ વિરોધ કરે છે. મેં કીધું હું તો વેલકમ કરવા તૈયાર તું કહું છું, નીચે બધાને પરામર્શ કરો ને, પાર્ટીના જે નિયમો છે બધા સાથે તાલુકાના જિલ્લાના લોકોને અને અમારા જે લોકો સાથે પણ પરામર્શ કરો, પાર્ટીનો વ્યાપ વધે, પાર્ટી મજબૂત બને, એને એના માટે અમે સતત વર્ષોથી પ્રયત્ન કરતા છે. અને અમને કોઈના માટે વ્યક્તિગત કોઈ નારાજગી નથી, પણ પાર્ટીના જે અમુક જે પાયાના કાર્યકર્તા હશે એની અવગણના થવી જોઈએ. અને સંગઠનમાં પણ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આજે પાર્ટીની બધી જગ્યાએ બની રહી છે, નગરપાલિકા, એમાં પણ પાર્ટીમાં વર્ષોથી કામ કરનારા લોકો છે એને પદ પર બેસાડવા જોઈએ. આ મારું આ વાત હંમેશા રહી છે, અને આજે પણ અને આવનારા દિવસોમાં પણ જે પાર્ટીના જૂના કાર્યકર્તા કદાચ નાની મોટી કોઈ ભૂલ કરી હોય તો એને પાછા લેવા જોઈએ. ગુજરાતમાં ઘણા બધા લોકો આવે, મારી રીતના રાજપીપળાના પૂર્વ ગુજરાત સરકારના સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય, ટ્રાઇબલ આયોગના ડાયરેક્ટ પણ રહે, ખૂબ સારું કામ કર્યું. હવે નાની મોટી ભૂલ બધા લોકો કરે છે, અને ઘર વાપસીમાં બધા આવ્યા છે પાર્ટીમાં, તો એને બી લો. આ અમારી લડાઈ, અમારી લડાઈ નહીં પણ આ મારી વાત છે. પણ કોક ન કોક કારણસર કેટલાક લોકોને આ ગમતું નથી. પાર્ટીમાં હું મારું સન્માન છે, પાર્ટી મારું ઇજ્જત કરે છે, અને આવનારી લોકસભા મનસુખ વસાવાને ટિકિટ મળે કે ન મળે એના માટેની લડાઈ નથી. મારી લડાઈ હંમેશા ન્યાયની લડાઈ છે.